નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ એક વિષય ગણિત એકમ એક આકૃતિ અને સ્થાન ભાગ એકમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે એક વાર્તા જોઈશું. વાર્તાનું નામ છે આરબ અને ઊંટ. એક આરબ હતો અને એક તેનો ઊંટ હતો. શિયાળાનો દિવસ હતો. ઊંટની પીઠ પર બેસી આરબ ફરવા જઈ રહ્યો હતો. રાત્રે આરબે પોતાનો તંબુ લગાવ્યો અને તે અંદર સૂઈ ગયો. ઊંટને બહાર રહેવા દીધો. થોડી વાર રાત થઈ એટલે ઊંટે કીધું કે બહાર ખૂબ ઠંડી છે, શું મારી ડોક અંદર લઈ લઉં? આરબે કીધું કે ભલે, તું તારી ડોક અંદર લઈ લે. થોડી વાર થઈ ફરીથી બહાર ખૂબ ઠંડી છે, શું હું મારો આગળનો પગ અંદર લઈ લઉં? તો કે ભલે, તું તારો આગળનો પગ અંદર લઈ લે. થોડી વાર થઈ ફરીથી બહાર ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? આરબ કે અરે નહીં, આ તંબુ આપણા બંને માટે બહુ નાનો પડશે. ઊંટે કીધું કે એટલા માટે જ હું અંદર આવી રહ્યો છું અને તમે બહાર જાઓ. જો આ છે, આવું ચિત્રમાં જ્યાં આવ્યું એને ઊંટ વાંચવાનું છે, આવું જે આવે એને આરબ કહેવાનું છે, અને આ તંબુ છે. બરાબર, અહીંયા વાર્તા પૂર્ણ થાય છે. આપણે આગળ જોઈશું કે પ્યાલાની બહાર રહેલ વસ્તુ પર રાઇટ કરો. તમારી સ્વાધ્યાય પોથીમાં પ્યાલાની બહાર જેટલી વસ્તુ છે એના પર રાઇટ કરવાની છે. તો આ પેન બહાર છે, પછી શાર્પનર છે જેને સંચો કહો છો એ પણ બહાર છે, આ સંચો પણ બહાર છે, અને આ પુસ્તક છે એ પણ બહાર છે. એટલે જેટલી વસ્તુ બહાર છે તેના પર આ રીતે રાઇટ કરવાની છે. બરાબર, હવે કબાટની અંદર રહેલ વસ્તુ પર રાઇટ કરો. જો કબાટ, આ કબાટ છે, કબાટની અંદર શું શું છે? તો આ પેન સ્ટેન્ડ છે, ઘડિયાળ, પુસ્તકો, ફૂલદાની, દડા, બેગ અને પાણીની બોટલ, આટલી વસ્તુ કબાટની અંદર છે. આ દડો, બેટ અને ખુરશી એ કબાટની બહાર છે. અહીંયા જુઓ, આ પતંગ છે એ નાની છે, આ પતંગ છે એ મોટી છે, આ પતંગ નાની છે. અહીંયા જુઓ, આ પેન્સિલ નાની છે, આ પેન્સિલ મોટી છે. અહીંયા ત્રણ ફુગ્ગા આપેલા છે. આ ફુગ્ગો સૌથી નાનો, આ એનાથી મોટો છે, અને આ ફુગ્ગો છે એ એના કરતાં પણ મોટો છે. એટલે કે આ નાનો, મોટો અને સૌથી મોટો. અહીંયા ત્રણ થાળી આપેલી છે. આ નાની, આ એનાથી મોટી અને આ સૌથી મોટી. આ રીતે ત્રણ થાળી છે. અહીંયા ત્રણ છોકરીના ચિત્ર છે. જુઓ, આ છોકરી ઝાડથી સૌથી નજીક છે. આ છોકરી છે એ થોડી, આ છોકરી છે એ ઝાડથી થોડી દૂર છે, અને આ છોકરી છે એ ઝાડથી સૌથી વધુ દૂર છે. અહીંયા પતંગિયું પણ જો આ ફૂલ છોડથી નજીક છે, આ થોડું દૂર છે, અને આ સૌથી વધુ દૂર છે. અહીંયા મીણબત્તી આપેલી છે. આ સૌથી નાની મીણબત્તી છે, આ એનાથી મોટી છે, આ એનાથી મોટી છે, આ એનાથી મોટી છે, અને આ સૌથી મોટી છે. આ રીતે મીણબત્તીઓ આપેલી છે.
અહીંયા આ પેન્સિલ આપેલી છે, એમાં આ નાની પેન્સિલ છે, આ મોટી પેન્સિલ છે, બરાબર. અહીંયા આ ત્રણ રિંગ આપેલી છે, એમાં સૌથી નાની આ અને સૌથી મોટી આ છે. અહીંયા આ ઉપર છે, આ નીચે છે. અહીંયા આ પતંગ નજીક છે, આ પતંગ દૂર છે. આમાં સૌથી નજીક શું છે? તો કે આ સૌથી નજીક છે, આ સૌથી ટેબલ છે એ દૂર છે, આ બોટલ છે એ સૌથી નજીક છે. આ છોકરો સૌથી નજીક છે, આ હાથી છે એ સૌથી દૂર છે. અહીંયા ગેંડો છે એ મોટો છે, તો એના પર રાઇટ કરવાનું છે. પછી આ કૂતરું છે એ નાનું છે, એટલે કે આ ગેંડો મોટો છે એટલે એના પર રાઇટ કરવાનું છે. આમાં નાના પર રાઇટ કરવાનું છે, તો અહીંયા આ પાન છે નાનું છે એટલે તેના પર રાઇટ કરશું. અહીંયા ખિસકોલી નાની છે એટલે એના પર રાઇટ કરશું. આમાં નાના પૈડા પર રાઇટ કરવાનું છે, તો આ નાનું પૈડું છે તો એના પર રાઇટ કરશું. આ મોટું પૈડું છે તો એના પર રાઇટ કરવાનું નથી. સૌથી નાના ઝાડ પર રાઇટ કરો. જુઓ જી, આ ત્રણમાંથી કયું ઝાડ નાનું છે? તો આ ઝાડ નાનું છે, તો એના પર તમારી સ્વાધ્યાય પોથીમાં રાઇટ કરવાનું છે. અહીંયા સૌથી મોટા પ્રાણી પર રાઇટ કરવાનું છે, તો આમાં તમે જોઈ શકશો કે હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે, તો હાથી પર રાઇટ કરવાનું છે. પછી સૌથી નાના ફળ પર રાઇટ કરો, તો અહીંયા ચેરી છે એ સૌથી નાનું છે. અહીંયા સૌથી મોટા પરપોટા પર રાઇટ કરો. જો આ જે પરપોટા કાઢ્યા છે એમાં આ સૌથી મોટો છે, તો એના પર રાઇટ કરવાનું છે. અહીંયા તમે જોશો કે આ છોકરો ઉપર છે, આ છોકરો નીચે છે, આ છોકરો પણ નીચે છે, આ ચકલી ઉપર છે, આ બિલાડી નીચે છે. હવે સૌથી ઉપરના માટલા પર રાઇટ કરો, તો આ સૌથી ઉપરનું છે એટલે એના પર રાઇટ કરશું. પછી પગથિયામાં નીચે ઊભેલ પ્રાણી પર રાઇટ કરો, તો આમાં નીચે કોણ ઊભું છે? તો નીચે આ ઊભું છે એટલે એના પર રાઇટ કરવાનું છે. ઘરથી નજીકની ચકલી પર રાઇટ કરો, તો આ બે ચકલીમાં ઘરથી નજીક આ ચકલી છે એટલે એના પર રાઇટ કરશું. આ ચકલી છે દૂર છે, બરાબર. અહીંયા ઝાડથી દૂરની બિલાડી પર રાઇટ કરો. જો એક બિલાડી ઝાડથી આટલી છે અને બીજી બિલાડી અહીંયા છે, તો ઝાડથી સૌથી દૂર આ બિલાડી છે એટલે એના પર રાઇટ કરવાનું છે. સૌથી નજીક અને સૌથી દૂર, તો અહીંયા હિંચકાથી સૌથી દૂર આ છે અને હિંચકાથી સૌથી નજીક આ છોકરો છે. ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઇટ કરો. જો આ ઝાડ છે એમાં સૌથી દૂરનું ગલુડિયું આ છે, તો એના પર રાઇટ કરવાનું છે. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઇટ કરો, તો પક્ષીથી સૌથી નજીકનું ઝાડ આ છે, તો એના પર રાઇટ કરવાનું છે. અહીંયા મોટામાં રંગ પૂરો, તો આ હંસ છે મોટો છે, તો આમાં આપણે રંગ પૂરવાનો થશે. આ દડો અને આ દડામાં આ દડો મોટો છે, તો એમાં રંગ પૂરવાનો છે. અહીંયા બે પતંગ આપેલી છે, એમાં આ પતંગ મોટી છે, તો એમાં રંગ પૂરવાનો છે, બરાબર. આ જે મોટા ચિત્ર છે એમાં રંગ પૂરવાના છે.
હવે નાનામાં રંગ પૂરવાના છે. અહીંયા ટેબ્લેટ છે અને મોબાઈલ છે, તો એમાં આ મોબાઈલ નાનો છે તો એમાં રંગ પૂરવાનો છે. અહીંયા ધોકો આપેલો છે, આ બેટ છે અને ધોકો છે, તો એમાં આ ધોકો નાનો છે તો એના પર રંગ પૂરવાનો છે. અહીંયા બે મોટર આપેલી છે, આ નાની મોટર છે તો એમાં રંગ પૂરવાનો છે અને આ મોટરમાં પૂરવાનો નથી. અહીંયા જે જે ટપકા કરેલા છે એ ત્રણેય ચિત્રમાં રંગ પૂરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણિત એકમ એક આકૃતિને સ્થાન એનો ભાગ એક પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપને પસંદ આવ્યો હશે. તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ ભાગ બેમાં. આભાર.